ડિસિઝન લે છે. ઓકે રુઝાનબેન, આપ પહેલા તો કઈ કહી રહ્યા હતા, તમે કે સહમત ન થાય એવું લાગ્યું મને. સી સાહેબ ક્યારના કીધા છે, બે ત્રણ વાર કીધું કે ભાઈ બે ત્રણ વર્ષ પછી મજા કરે, જેવી બેઉએ મજા તો ઇક્વલ જ કરી હોય આપણે એવું માનીને ચાલીએ, રાઈટ? બટ નેચરલ છે, બે હાથો કે તાલી ના વાગે. પણ પછી જ્યારે જેને કે એ કહેવાય છે ને કે મેરાઇટલ રેપ બી, ભલે અત્યારે એમાં અનફોર્ચ્યુનેટલી આપણું આવ્યું નથી એનો લો, પણ મેરાઇટલ રેપ માટે બી બહુ અવાજ ઉઠાઈ રહ્યા છે કે ના, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તમે કોઈને પરણી જાઓ એનો મતલબ નહીં કે હવે તમારો બધો સેક્સ્યુઅલ હક બની ગયો. આ તો પરણવાની વાત પર છે, હજી તો પરણેલા નહોતા. એટલે સાહેબ જે ક્યારના કહે છે ત્રણ વર્ષ પછી, તો સાહેબ મેં એમ કહ્યું કે સંમતિથી બે સાથે રહ્યા હોય પછી ફરી જ થાય છે, પછી ફરી એક મિનિટ, હા લગ્નમાં તો લગ્ન છે, લગ્ન નહીં, હું લગ્નની વાત નથી કરતો. મેં કહ્યું બે વ્યક્તિ સંમતિથી બે વર્ષ રહે અને પછી પૈસા અથવા તો મેરેજનું વચનના કારણે કેસો થતા હોય છે, એવું પૈસા અથવા તો જ્યારે મેરેજની વચનની વાત છે, ધેટ મીન્સ કે ધોકાધડી બી આવી ગઈ. હવે તમે ધોકાધડી થી કોઈ દી જોડે સેક્સ્યુઅલ રિલેશન મનાયા, એનો મતલબ તમે ડેફિનેશન તો મારી સાહેબ બાજુમાં બેઠા છે લોયર સાહેબ, એમને ખબર છે કેટલા કેટલા પોઈન્ટ પર એને રેપ ગણવામાં આવે છે. અત્યારે તે છોડો સાહેબ, પેલું ઇન્સર્શન ઓફ ઓબ્જેક્ટ ને એવી રેપ ગણવામાં આવે છે, લેટ અસ એક્સેપ્ટ ધેટ. તમે કાલ ઉઠીને કહો કે ભાઈ આ તો કોઈ હતું નહીં, તો એ ક્યાંથી કહો? તો ભાઈ હવે ઇન્સર્શન ઓફ ઓબ્જેક્ટ બી રેપ ગણવામાં આવે છે, એટલે આપણે ડેફિનેશન ક્લિયર કરીએ છીએ, સાહેબ વધારે ક્લિયર કરી શકશે. હવે આપણે જે મેઇન મુદ્દો છે, અગર આપણે એની જે ક્યારના વાત કરી રહ્યા છીએ કે બહેનો, સાહેબ કોઈ બેન બી માની લો કે આપણી આજની જે સંસ્કૃતિ છે, આપણી બહેનો જ્યાં સુધી પેલા ભાઈએ કમિટમેન્ટ ના આપ્યું હોય યા સારી સારી વાતો ના કરી હોય ત્યાં સુધી બેન કોઈ બી આવા સંબંધ બાંધતી નથી, પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ કે જ્યારે અગર હયા કોઈ જબરજસ્તી બેન પર કરવામાં, જબરજસ્તી એટલે કોઈ બ્લેકમેલિંગ કરવામાં આવ્યું હોય યા કંઈક કરવામાં આવ્યું હોય તો એ બેનને સંબંધ બાંધવા પડે. ત્રીજો પોઈન્ટ કે આજકાલ આપણે બધા કેસમાં જોઈએ છે, એટલે મારું મગજ એ નથી ચાલતું કે પ્રેક્ટિકલી બધા કેસમાં વિડીયો પડે છે, બરોબર છે? હવે વિડીયો કેવી રીતે પડે છે, શું થાય છે, હજી મારી બુદ્ધિની બહારની વાત છે, પણ આપણે એમાં અત્યારે ના પડીએ. પણ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે જ્યારે આ વિડીયો કઈ રીતે મિસયુઝ થાય છે અને બહેનોને કઈ રીતે એક્સપ્લોઇટેશન થાય છે અત્યારે પોઈન્ટ એ છે. એટલે મારે એટલું કહેવું છે કે સાહેબ, બીજી બાજુ જો છોકરી એ કરી રહી છે તો છોકરી પર પણ આક્ષેપ લાગ્યા છે કે એ બદનામ કરે છે આ પહેલા પણ, કારણ કે એના પૂર્વ પડતી એ ઘણા બધા આક્ષેપો કરેલા છે કે પહેલેથી આવી હતી અને આ કેસ બહાર આવ્યો પછી ખબર પડી કે આ મારી પત્ની છે. માત્ર એટલું નહીં, 70-80 લોકો જોડે એના સંબંધ હતા એવો પણ એને આક્ષેપ કર્યો હતો. એટલે શું લાગે છે કે આ વસ્તુ, કારણ કે સૌથી પહેલા તો પ્રોસ્ટિટ્યુટ બી, આ તો 70-80 બોલી દઉં તો કોઈ 500 હોય, અગેન સુપ્રીમ કોર્ટનું જે રૂલ રૂલિંગ છે કે પ્રોસ્ટિટ્યુટ બી, તમે પ્રોસ્ટિટ્યુટને બી રેપ એના વર્જી વગર ના કરી શકો, બરોબર? આપણે અગર પેલું પિક્ચર પિંક જોયું હતું તેમાં ક્લિયર હતું ને, ઓબ્વિયસલી પિક્ચર તો જે હતું એના પરથી ક્લેરિટી આવ્યું હતું કે ભાઈ નો મીન્સ નો, ચક્કર મને બહુ જ ઓછી સમજ પડે છે, પણ બની શકે, કારણ કે આપણે આમનો એક્ઝામ્પલ હું એટલા નહીં લઉં કે મને આમના કેસમાં તો ખબર નથી પડી રહી, પણ બીજા કેસીસમાં જે માર્કેટમાં બધા વિડીયો છોડ, હમણાં બી એક છોકરીનો મોલેસ્ટેશનનો વિડીયો ફરતો તાતે, તો છોકરાઓ એની મર્દાનગી સમજે છે. આ જેટલી અમારી સ્ટડી છે કે ભાઈ અમે વિડીયો પાડ્યો, અમે છોકરીને હેરાન કરી, અમારી મર્દાનગી છે, હું મારા ફેન્સમાં બતાવું મારી મર્દાનગી, અને એને એવું થાય છે કે મેરા કોઈ કુછ નહીં બિગાડ સકતા, બરોબર છે? કારણ કે સાહેબ હવે કન્વિક્શન રેટ એટલે 100માંથી 18 લોકો જ કન્વિક્ટ થાય છે, એટલે 18 લોકોને સજા મળે છે, બાકી છૂટી જાય છે. એટલે અત્યાર સુધી જે છૂટી ગયા છે એ તો કહેવાના છે કે ભાઈ કુછ નહીં હોતા, મેનેજ હો જાયગા. હવે કમિંગ બેક ટુ ધીસ પોલિટિશિયન, હવે તમે કહો છો કે આ તો વરિષ્ઠ નેતા છે, ગભરાય ના સાહેબ, આજની તારીખમાં પોલિટિશિયનો કોઈનાથી ગભરાતા નથી, કારણ કે અનફોર્ચ્યુનેટલી આપણી પોલીસ છે એ પોલિટિશિયન પોલીસ છે, પીપલ પોલીસ તો છે નહીં, એટલે એ તો બિચારી દબાઈને રહેવાની છે. આ બી કેસમાં તમે જોયો છે કેટલા તમાશા, બધા જ કેસમાં પ્રેક્ટિકલી તમાશા થઈ રહ્યા છે. જ્યારે બહેનોનો કેસ આવે છે અને સામે પોલિટિશિયનો યા વગદારો, એટલે ખલાસ બિચારી બહેનનું આમે આવી બન્યું અને વધારે આવી બને. એટલે ધ પોઈન્ટ રાઈટ નાઉ ધેર ઇઝ કે ડોન્ટ બી ઇન એની મિસકન્સેપ્શન કે પેલા એ વિડીયો ના બનાવડાયો, ને કહેવામાં તો એવું આવે છે કે પેલા કોઈ એસિસ્ટન્ટ કે એને વિડીયો બનાવડે, એવી હજી મગજ ચાલી નથી રહ્યું. તો યસ, there are points, એમાં કોઈ ડાઉટ નથી, there are points, but the short of long the thing is that કે છોકરીને તમે ભઈ હેરાન તો કરીને, બરોબર છે ને, હેરાન કરી તો તમારે ભોગવવું પડે. કૈલાશભાઈ, અહીંયા જે રીતે વાતો ઘણી ઘણી સામે આવી છે, એના પૂર્વ પતિએ જે આક્ષેપ કર્યા છે,